યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ પદે જાટ નેતા ભૂપેન્દ્ર ચૌધરીની પસંદગીને બે હજાર ચોવીસ માટેનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે યુપીમાં ઓબીસી બ્રાહ્મણ અથવા તો અનુસૂચિત જાતિના નેતાના સ્થાને જાટ નેતાની પસંદગી કરવાના રાજકીય ગણિતને બે હજાર ચોવીસની ચૂંટણીના સમીકરણો સંદર્ભે પણ ચર્ચવાનું શરૂ થયું છે દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપે રાજ્યની કુલ વસ્તીના માત્ર બે જેટલી વસ્તી ધરાવતા જાટ સમુદાયના ભૂપેન્દ્ર ચૌધરીને પ્રદેશ પ્રમુખ બનાવીને સૌને ચોંકાવી દીધા ઉત્તરપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખની લેસમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય નાબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક એમએસસી વિદ્યાસાગર સોનકર કેન્દ્રીય રાજ્યમંત્રી ભાનુપ્રતાપ વર્મા અને બીએલ વર્મા જેવા નામ હતા પરંતુ અનુસૂચિત જાતિ ઓબીસી અથવા બ્રાહ્મણ સમુદાયના સ્થાને જાટ નેતા ભૂપેન્દ્ર ચૌધરીને ભાજપે પ્રદેશની કમાન સોંપીને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી રણનીતિ માટે માસ્ટર સ્ટ્રોક માર્યો છે યુપીમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ ચાલીસ ટકા ઓબીસી છે ત્યારપછી વીસથી એકવીસ ટકા જેટલા અનુસૂચિત જાતિના લોકો છે સવાળોની વસ્તી અઢારથી વીસ ટકા જેટલી છે જ્યારે કે યુપીમાં મુસ્લિમોની વસ્તી ઓગણીસથી વીસ ટકા જેટલી છે ટ્રાઇબલ શૂન્ય એક ટકા અને અન્ય શૂન્ય પોઈન્ટ નવ ટકા છે આ જાડ સમુદાયના લોકોની સંખ્યા બે ટકા જેટલી છે પશ્ચિમ યુપીમાં ખેડૂત આંદોલન વચ્ચે ભાજપને ગત વિધાનસભાની ચૂંટણીમાં જીત મળી છે તેના તરીકે ચૌધરીને હવે ભાજપે પ્રદેશને કમાન સોંપીને સરપાવો આપ્યો છે બે હજાર રણનીતિક જરૂરિયાતો પ્રમાણે ભૂપેન્દ્ર ચૌધરી સૌથી વધુ યોગ્ય સાબિત થઈ શકે છે યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજપૂત સમુદાય નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ઓબીસી અને નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક બ્રાહ્મણ સમુદાયના છે કેશવ પ્રસાદ મૌર્ય સરકાર કરતા સંગઠન મોટું હોવાનું ટ્વીટ કર્યું ત્યારે તેમના હાથમાં પ્રદેશ ભાજપની કમાન જવાની અટકળો પ્રબળ બની હતી પરંતુ સરકારના જાતિ સમીકરણને અડ્યા વગર ભૂપેન્દ્ર ચૌધરીની પસંદગી કરીને ભાજપે સમાજવાદી પાર્ટી અને આરએલડીના ગઢને કમજોર કરવાની રણનીતિ અખત્યાર કરી છે બે હજાર ચોવીસમાં ભાજપ માટે ઉત્તરપ્રદેશમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ જેવી જીત મેળવવી જરૂરી છે જો પશ્ચિમ યુપીમાં ભાજપને લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષિત સફળતા મળી નથી બે ભાજપ આ ક્ષેત્રમાંથી સાત બેઠકો હારી ગયું હતું જોકે ખેડૂતોના આંદોલનની અસરને ઘટાડવામાં ભૂપેન્દ્ર ચૌધરી સફળ રહ્યા હતા યુપીના જાટ વોટરને સાથે રાખવામાં ભાજપ સફળ થાય તો તેની અસર રાજસ્થાન હરિયાણા અને છેક પંજાબના જાટ સમુદાય સુધી પણ થઈ શકે છે જેનો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો થવાની સંભાવના છે જો કે આનો ફાયદો કેટલો મળશે તેનો આધાર આગળના જાતિ સમીકરણો પર જ રહેશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી